સાબરકાંઠા અરવલ્લી બોર્ડર ઉપર આવેલ સરડુઈ ગામનો વતની સંજય મેઘા ફોરેક્સ ટ્રેડિંગના નામે સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી કરોડો રૂપિયા ઉઘરાવી અને સ્થાનિક ગામમાંથી આશરે 2.5 વર્ષ પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોનો એજન્ટ છું એમ કહી લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગાઈ કરી છે. ગામના વતની ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભાવસાર પાસેથી ડાઇટકોઇન ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટ આરબીઆઈના રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ કાર્ય કરી રહી છે. ડાઇટકોઇન ક્રિપ્ટોકરન્સી નામે તેમને મોટો ફાયદો કરાવીશ અને ટૂંક ગાળામાં તમારી રકમ ડબલ થઈ જશે તેવી લોભામણી વાતો કરી સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટા ભાગના શિક્ષકોને આમાં પોતાનું રોકાણ કરેલું છે તેવું જણાવેલું અને મેં પણ શિક્ષકો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં જોડાયું છું તેવું કહી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેની સાથે જોડાયા છે અને એ લોકો જોડે ટેલિફોનિક બિઝનેસ વિશે અમને સમજાવટની જાણ કરી હતી. શિક્ષક સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ અને વ્યક્તિત્વ ધરાવતા હોવાના કારણે અમને વિશ્વાસમાં લીધેલા, ત્યારબાદ અમારા જીવનની બચાવેલી મૂડી એ વિશ્વાસે પ્રાથમિક શાળાના શિક્ષકોના એજન્ટ એવા સંજયભાઈ મેઘા દ્વારા અમારા પાસેથી અમારા જીવનમાં બચાવેલી સમગ્ર મૂડી તેઓને સુપ્રત કરી હતી. ત્યારબાદ અમારી મૂડીનો પાકતો સમય આવી જતાં સંજયભાઈ જોડેથી અમારી મૂડી પરત માંગતા અમને કોઈ જવાબ ન આપ્યો અને આ કંપની હાલ બંધ થઈ ગઈ છે તેવું જવાબમાં આપ્યું. ત્યારબાદ ગ્રામજનો દ્વારા સંજયભાઈ મેઘાને ભેગા મળીને ગામમાં બોલાવવામાં આવ્યા તો તેઓ કહ્યું કે હું તો માત્ર એજન્ટ છું, મારા બોસ જે પ્રાથમિક શાળામાં નોકરી કરે છે અને તેઓ શિક્ષક છે, તેઓ પાસેથી હું તમને તમારી મૂડી અપાવી દઈશ તેમ કહી અમારી જોડે છેતરપિંડી કરેલ છે અને ગ્રામજનો જોડે પણ વિશ્વાસઘાત કરેલ છે. અન્ય માણસોના પણ પૈસા આ જ રીતે સરડોઈ ગામના અનેક વ્યક્તિઓ જોડે મોટી સંખ્યામાં લોકો સાથે ઠગાઈ કરી છે. આ સમગ્ર પ્રકરણની તપાસ સ્થાનિક નાગરિક દ્વારા ડીપીઓને કચેરીમાં અરવલ્લીમાં પણ જાણ કરેલી અને સમગ્ર પ્રકરણમાં જોડાયેલા શિક્ષકો ઉપર સરકારશ્રી દ્વારા અને ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અમને ન્યાય મળે અને દોષિત વ્યક્તિઓને કડકથી કડક સજા થાય અને ફરી કોઈની સાથે છેતરપિંડી ન થાય તેવી માંગ કરેલ છે. ઉપરોક્ત સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની છે, લોકમુખે ચર્ચાઈ રહી છે. હવે જોવું રહ્યું સરકારી તંત્ર દ્વારા છેતરપિંડી અને 420નો ભોગ બનેલા મધ્યમવર્ગીય વ્યક્તિઓના નાણાં પરત મળે છે અને આ પ્રકરણમાં દોષિત વ્યક્તિઓને કાયદાકીય અને સંવિધાનિક રીતે શિક્ષા મળે તે જોવું રહ્યું. અરવલ્લી અને સાબરકાંઠાની જનતા ન્યાયની અપેક્ષા ઝંખી રહી છે. એચબીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા. નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પટેલ. અત્યારે આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. મોડાસા જિલ્લામાં સરડોઈ ગામમાં ઉપસ્થિત છીએ અને અહીંયા એક બે વર્ષ અગાઉ એક કોઈક વ્યક્તિથી આ લોકોનું એક મોટા પાયે સ્કેમ થયેલું છે. એટલે કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આમના થારે એક છેતરપિંડી થયેલી છે. તો એ છેતરપિંડી શું છે, કઈ રીતે થઈ, એ અહીંયા આ ગામના જે વ્યક્તિઓ છે એમનું આપણે પરિચય કરાવશું ને એમને હારે એક શું બનાવ બન્યો તે બી આપણે અહીંયા જાણશું. નમસ્કાર. નમસ્કાર. હા નમસ્કાર. આપનું નામ? મારું નામ નાયક મહેન્દ્ર છે. હું સરડોઈ ગામનો વતની છું. અમારા જ ગામના વ્યક્તિ સંજયભાઈ મેઘા કરીને છે. એમની એક કંપની પેલી એ કરેલી કોઈનની, એમાં અમને રોકાણ કરાવેલું, થોડો ટાઈમ ચલાવ્યું અને પછી બંધ કરી દીધું. અમે પૈસા પરત માગીએ છીએ છતાં તે આપતા નથી. વાયદા કર્યું છે આપી દઈશું પછી ફોન બી ઉપાડતા નથી. આપનું નામ? ચિરાગ ગોસ્વામી, સરડોઈનો વતની છું. ને આજથી 2-2.5 વર્ષ પહેલાં મારા પાસે સંજયભાઈ જયંતિલાલ મેઘા કરીને મારા ગામનો હતો, કરિયાણાનો વેપારી હતો. પહેલાં ઘણા સમયથી આ કોઈનના ધંધામાં પડ્યો હતો ને હવે અમને ઘણીવાર લુભાવણી લાલચો આપીને બોલાયા એની ઓફિસે. પછી અમે ન છૂટકે અમે બહુ અમારા ઉપર ઓલું કર્યું એટલે અમે રોક્યા પૈસા. પછી અમારા મોબાઈલમાં એણે કંઈ કોઈ ઓલી કરી એપ્લિકેશન, એમાં રોજના 15 કોઈન અમારે પડતા રોજના. પછી અમુક સમય સુધી એવું ચાલ્યું. અમુક સમય પછી એક બાળક વિદેશ ગયેલો હતો ત્યારે મારામાં એકદમ દિવસના 7 કોઈન પડવાનું ચાલુ થઈ ગયા, ઓછા થઈ ગયા. એટલે મેં એને ટેલિફોનથી કોન્ટેક કર્યો, ભાઈ અડધા કેમ થઈ ગયા એમ. એટલે કે ભાઈ એ તો બધું સરભર થઈ જશે, વર્ષ પૂરું થયો રહ્યો, તમને વર્ષે 1,00,000 ના 3,00,000 મળશે. આવું આ સ્કીમ એને અમને સમજાવી હતી. આજે 2-2.5 વર્ષ થવાયા પણ અમને પૈસા પણ નામ નથી લેતો. અને અમે જ્યારે પૈસા માગવા જઈએ તો લગભગ વાયદા કરે, પહેલાં ફોન નથી ઉપાડતો. પછી એને સરડોઈનું ઘર છોડી દીધું છે, એને ધંધો છોડી દીધો છે. અને અમે એના મોડાસાવાળા ઘરે ગયા તો અમારા ઉપર ગરમ થઈ ગયો, કેમ અમારા ઘરે આવ્યા. પછી અમારા પૈસા આપી દીધા, અમે નહીં આવીએ. પછી વાયદા કરે જ ખોટા. અને હવે તો એવી ધમકીઓ મારે કે તમારે જે પોલીસમાં જઈને ધમ કરવું એ કરી લેજો, અમારથી પૈસા તમને નહીં અપાય. આ મોટા પાયા અને પછી અમે બીજા લોકોની કોન્ટેક કર્યો એટલે ખબર પડે તો આ લોકોએ કરોડોનું કરી નાખેલું છે. આવું બધું આવી સ્કેમ કરોડોની થઈ ગઈ. અમારી પાસે તો 1,00,000 જ લઈ ગયો છે પણ લોકોને તો કરોડોના. અમારા ગામના તો 25-26 વ્યક્તિ છે જે સામે આવવાથી બીવેસ બજારા એ થોડીક એમની આબરું જાય એમ એના કારણે.
દાદા આપનું નામ? મારું નામ ઈશ્વરભાઈ પુરુષોત્તમદાસ ભાવસાર, હું સરડોઈ ગામનો રહેવાસી છું. 2 વર્ષ પહેલાં સંજયભાઈ નામના વ્યક્તિ મારા પાસે આવેલા હતા અને તેમને કહ્યું કે આમાં તમે રોકાણ કરો તો તમને ખૂબ ફાયદો થશે. એટલે મેં કહ્યું કઈ સ્કીમ છે? એટલે કહે કે ડાયકી કોઈન એક સ્કીમ સારી ચાલે છે અને એમાં તમને કોઈન સારા મળે છે અને જેના કારણે તમે ભવિષ્યમાં તમને ખૂબ પૈસા મળશે. એટલે મેં પહેલાં શરૂઆતમાં 10,000 રોક્યા, એટલે પછી કહે કે તમે હજી થોડા વધારે રોકો. એટલે મેં કીધું પણ આમાં કંઈ નુકસાન થશે તો? એટલે કે નુકસાન નહીં થાય, મારી જવાબદારી, તમને આમાં ખૂબ ફાયદો થશે. જેથી મેં પછી બીજા 1,23,000 એમ કરીને ટોટલ 1,33,000 રોકાણ કર્યું. થોડા સમય પછી ખબર પડી કે પેપરના માધ્યમથી અને ટીવી ન્યૂઝના માધ્યમથી ક્રિપ્ટો કરન્સી છે તે ખરેખર એમાં રોકાણ ન કરવું અને તે ખૂબ છેતરપિંડી થઈ રહી છે. જ્યારે મેં તેને કહ્યું કે ભાઈ આ રીતનું આવે છે, એટલે કે તમે ચિંતા ના કરો, આ પૈસા કોઈના જવાના નથી, આ સેફ્ટી છે અને તમને કંપની આપવા બંધાયેલી છે અને કંપની તમને 100% તમને કોઈન વધારે આપશે જેના કારણે તમારે નુકસાન નહીં જાય. પછી મેં તેને કહ્યું કે ભાઈ આ તો આવો તો પણ કંપની તો કોઈ જાબ જ નથી આવતી, કોઈ મને કોઈ એમને કોઈ ખ્યાલ આવતો નથી. એટલે કે આ કંપની ફરીથી નવો એક લોન્ચ કરે છે, એમાં તમે બીજા 30% તમે નાખો અને એ 30% નાખી અને તમને વધારે પૈસા તમને વધારે કોઈન આપશે. એટલે તમારી જો કંપની જે બંધ થઈ છે એ તમારી આના સાથે તમે ચાલુ થઈ જશે. પણ પછી તાનું કોઈ અમારે કોઈ મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન નથી આવતી, કોઈ અમને કંઈ ખબર પડતી નથી અને આ રીતના અમારા છેતરપિંડી કરી અને અમારી સાથે એને ખોટી અમારા સાથે દગો કર્યો છે. તો આપે જે જણાવ્યું ભાઈ તાપી મહેન્દ્રભાઈ, ચિરાગભાઈ અને ઈશ્વરભાઈ, તો હવે આપના પૈસા જે આપના હારે જે આ છેતરપિંડી થઈ તો અત્યારે